تفضل. اوكي ده هل تكون عمل شام متدرجة؟ Saya boleh suruh kamu awal ni, mak. Kali je Mitro, semester 3, adna lecture ma apnu swagat chhe, ane apne corporate account, eni andar redeemable preference share, RPS, e chapter apne liye chhe, ane ena upar na dakhlao, e apne spasht kariye chhe, ama pehlo dakhlo, me apne ghanavi dido chhe, ave apne બીજા દાખલામાં છે અને બીજા દાખલામાં તે માનું છું ત્યાં સુધી લગભગ એ આપણે ત્રીજા હવાલા સુધી મેં તમને ગણાવી દીધું છે અને હવે ચોથો હવાલો બાકી હતો ચોથા હવાલાને આપણે જોઈ લઈએ આ આખી રકમ છે 2016 વાળો દાખલો એમાં આપણી આખી રકમ છે એ રકમને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવાનું છે હવે જોવો જોઈએ ચોથા હવાલામાં એમ કીધું છે કે મૂડી પરત અનામતમાંથી હાલના ઇક્વિટી શેરહોલ્ડરોને દર બે ઇક્વિટી શેરે એક ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ બોનસ તરીકે આપવું પૂર્ણ ભરપાઈ બોનસ તરીકે આપવું હવે પૂર્ણ ભરપાઈ બોનસ તરીકે આપવાનું થાય તો એની ગણતરી કેવી રીતે થાય એને આપણે જોઈ લઈએ હવે જોજો કુલ દાર્શનિક કિંમત તરીકે આપણે કેટલી રકમ RPS ને મૂડી તરીકે પાછી આપી દઈએ છીએ તો જો જોઈએ એક તો 1,65,000 પછી આ 2,64 અને 66 એટલે 3,30 એટલે 3,30 ને 1,65 એટલે 4,95 એ આપણે કુલ દાર્શનિક કિંમત પાછી આપી દઈએ છીએ પછી આપણે ગણતરીમાં જશું એટલે થશે એ બધું અત્યારે તમે ટૂંકમાં આને આ રીતે જુઓ તો 4,95 પ્રીમિયમ છે એ મૂડી નથી મૂડી તમે કેટલી પાછી આપો છો તો 4,95 હવે મૂડી પાછી આપો છો એમાંથી એની જગ્યાએ તમે નવા કેટલા બહાર પાડ્યા તો કે નવા પ્રેફરન્સ છે તો કે 1,32,000 તો જેટલી મૂડી ઓછી થઈ એની જગ્યાએ એટલી મૂડી સામે ગોઠવાઈ ગઈ બરાબર હવે એટલી મૂડી ગોઠવાઈ ગઈ એટલે એટલા બાદ કરી નાખો એટલે 3,63 એ મૂડી પરત અનામત થાય અને એ ક્યાંથી લેવાનું તો કે સામાન્ય અનામત ખાતેથી લેવાનું બરાબર આ પહેલી ગણતરી હવે એણે એમ કીધું કે 2,1 તો ઇક્વિટી શેર કેટલા હતા તો 6,600 હતા તો 6,600 એ કેટલા 2,1 6,600 એ પ્રશ્ન હતો 6,600 ભાગ્યા 2 એટલે 3,300 બોનસ શેર થાય હવે 3,300 બોનસ શેર થાય તો ઇક્વિટીની સામે બોનસ આપે છે તો ઇક્વિટીની જે દાર્શનિક કિંમત હોય એ જ બોનસ શેરની દાર્શનિક કિંમત હોય તો ઇક્વિટીની દાર્શનિક કિંમત કેટલી છે તો તમે જોઈ શકો છો એની અંદર કે ઇક્વિટી 100 રૂપિયાનો છે તો બોનસ પણ 100નો થાય તો 3,300 × 100 એટલે 3,30,000 બોનસ મૂડી થાય 3,30,000 બોનસ મૂડી થાય હવે આ બોનસ મૂડી ક્યાંથી આપવાની તો કે 3,63 માંથી આપવાની તો 3,63 મૂડી પરત અનામત ખાતું એમાંની માઇનસ 3,30 બોનસ મૂડી જાય એટલે 33,000 બાકી રહે મૂડી પરત અનામત એ જાય મૂડી અને દેવા ભાઈ
થઈ જાય પૂરી કરી દેવા માટે. બરાબર, હવે શેર પ્રીમિયમ આપણે જે માંડી વાળવાનું થતું હતું એ શેર પ્રીમિયમ છે એ ટોટલ કેટલું છે હતું, તો કે 1300 અને 6600 એટલે 6 2 8 1900 થાય. તો 49500 શેર પ્રીમિયમ હતું મૂડી અને દેવા માટે વાળી 49500, એમાંથી પરત પ્રીમિયમ તમે માંડી વાળો 19800 તો 29700 શેર પ્રીમિયમ બાકી રહે એ જાય પાકા સર્વેમાં મૂડી અને દેવા માટે. તો ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ગણતરી કરી આમ નોંધો લખો અને સુધારેલું પાકું સર્વે તૈયાર કરો. તો આ પ્રમાણે એનું બેલેન્સ શીટ તૈયાર કરવાનું અને ગણતરી કરવાની. આમ નોંધ લગભગ એક સરખી હોય છે એટલે એની અંદર બહુ પહેલાં કેલ્ક્યુલેશન્સ એક વખત એની તૈયાર કરી દીધી છે મેં તમને અને એનો ઉલ્લેખ પણ કરી દીધો છે. તો એને ધ્યાનમાં રાખી અને તમારે જોવાનું થાય તો આ પ્રમાણે છે. હવે ગણતરી કરીએ તો ગણતરીની મેં એક પદ્ધતિ તમને બતાવી છે એ પદ્ધતિ પ્રમાણે જ આપણે જવાનું થાય. તો આરપીએસ છે 1,65,000, બે પ્રકારના આરપીએસ કીધા છે એમાં જોવો જોઈએ. એક તો આ 1650 આરપીએસ એટલે 1,65,000 આ પાછા આપવાના. પછી આ બીજા પ્રકારના આરપીએસ છે 2 64, પણ એ 80 ભરપાઈ થયા છે એટલે 20નો હપ્તો બાકી હતો એટલે 66,000 હપ્તો બાકી હતો એ મગાવી લઈએ એટલે 66 આમાં ઉમેરી દો તમે એટલે 6 4 10 વધી પડી 1, 6 6 12 ને 1 13 વધી પડી 1, એને 3,30,000 થાય. તો 3,30,000 અને 1,65,000. હવે જોવો જોઈએ શું થાય છે. જોવો જોઈએ 1,65,000 આરપીએસ અને 3 ને 30 બીજા પ્રકારના આરપીએસ. એ 3 ને 30 કેવી રીતે છે, તો કે 2 ને 64 હતા અને 66,000 હપ્તો મગાવ્યો તો 66 હપ્તો તમે મગાવો છો તો 2 સરવાળો થાય. 2 સરવાળો એટલે 3 ને 30. હવે આ 2 સરવાળો કરો એટલે 4 ને 95 એ આરપીએસ થાય. ટોટલ આરપીએસ એ ધંધામાંથી ઓછી થઈ જાય. તો એને દાર્શનિક કિંમત તરીકે મૂડી જરૂરિયાત, આટલી ધંધામાં મૂડી ઘટી જાય 4 ને 95 તો એ મૂડી જરૂરિયાત તરીકે લેવાનું. હવે 4 ને 95 તમે પાછા આપો છો તો ભેગું તમારે પરત પ્રીમિયમ આપવાનું છે. એ કેટલા ટકા લેખે છે, તો કે 4% લેખે છે. તો 4% લેખે પરત પ્રીમિયમ 4 95 એને ગુણ્યા 4% એટલે 19800 થાય. આપણે 19800 કીધું હતું તો 19800 એ જ થઈ શકે. તો 19800 એ એનું પરત પ્રીમિયમ થયું. તો 2 સરવાળો કરો 4 95 અને 19800 તો 5,14,800 એ કુલ રકમ એને પાછી આપવાની છે. કેટલી? 5,14,800. હવે આટલા રૂપિયા ભેગા કરવાના કંપનીએ, એને રકમ જરૂરિયાત કહેવાય. આટલી ધંધામાંથી મૂડી ઓછી થઈ જાય એટલે એને મૂડીની જરૂરિયાત કહેવાય. હવે રકમ, પહેલાં રકમ જરૂરિયાત જોઈ લઈએ. તો એક તો 3 82 800 એ બેંક શિલકનો ઉપયોગ કીધો છે. જો મેં તમને ગણતરીમાં કીધું 3 82 800 તો આપણે બેંક શિલક ગણી હતી. બેંક શિલકમાં એમ કીધું કે 29700 રહે તે માટે જરૂરી સંખ્યામાં નવા પ્રેફરન્સ શેર દાર્શનિક કિંમતે 100 તેવા બહાર પાડ્યા જે પૂરેપૂરા ભરપાઈ થયા. હવે બેંક આપણી પાસે પહેલાં તો કેટલી હતી, તો કે 1 ને 65 આવી બેંક શિલક. બરાબર, બેંક શિલક 1 ને 65. પછી રોકાણ વેચી નાખ્યા હતા એણે 1 81 500માં, તો 1 81 500 રોકાણ વેચી નાખ્યા. બરાબર, પછી 66,000 હપ્તો આવ્યો તો એ બેંક આવી એટલે આ 1 65 1 81 500 અને 66,000 આટલાનો તમે સરવાળો કરો એટલે 4,12,500 થાય. કેટલા થાય? ટોટલ બેંક બેલેન્સ એની પાસે કેટલી થઈ? 4,12,500. હવે એમાંથી એને રાખવાની છે કેટલી? તો એણે કીધું છે કે 29,700 રાખવાની છે. તો ટોટલ બેલેન્સ એની પાસેથી 4,12,500, એમાંથી રાખવાની 29,700 એટલે 3 82 800 એ બેલેન્સનો ઉપયોગ કરી શકે. કેટલાનો ઉપયોગ કરી શકે? 3 82 800 એનો ઉપયોગ કરી શકે. તો ગણતરીમાં જાઓ તો 3 82 800 આપણી પાસે પડ્યા છે, તો બેંક શિલકનો ઉપયોગ થયો. હવે એ બધી ગણતરી એમાં બેંકની આવી ગઈ.
હવે આપણે જરૂરિયાત કેટલી છે તો અહીંથી લીધા છે 5-14-800 તો એક લીટી છોડીને 5-14-800 તમે લખી નાખો એટલે એ 5-14-800 તમે લખી નાખ્યા એટલે અહીંયા તફાવત રહેશે 3-82-800 અને 5-14-800 એટલે તમે સરવાળામાં ઘટે કેટલા તો કે 1,32,000 એ નવા પ્રેપરન શેર બહાર પાડ્યા એને મેં રાઉન્ડ કરીને બતાવ્યા છે હવે એ મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે એટલે મૂળ કિંમતે જ એ તમારે તૈયાર કરવાનું થાય એમ કહેવાનું હોય છે તો મૂળ કિંમતે તમારે તૈયાર કરવાના તો 1:32 હવે 1:32ના નવા પ્રેપરન શેર હવે મૂડી જરૂરિયાતમાં જાઓ મૂડી જરૂરિયાત ટોટલ કેટલી છે 4.95 એમાં એની જગ્યાએ નવા પ્રેફરન્સ શેર કેટલા આવી ગયા તો કે 1:32ના નવા પ્રેફરન્સ શેર દાર્શનિક કિંમત એ 1:32 લખી એક લીટી છોડીને તમે 4.95 લખી નાખો આ 4.95 એટલે 4.95 કુલ આરપીએસ દાર્શનિક કિંમત તો તફાવત કેટલો રહ્યો 3,63,000 મૂડી પરત અનામત ખાતું થાય આપણે હવાલાઓમાં બધું ગણ્યું હતું સાથે સાથે તો 3.63 તમે ક્યાંથી લાવશો તો કે સામાન્ય અનામત ખાતેથી હવે સામાન્ય અનામત ખાતે તમે 3.63 લાવ્યા એ 3.63માંથી તમે બોનસ શેર કેટલાના આપી દીધા તો બોનસ શેર તમે આપી ગયો છો 3,30,000ના બોનસ શેર તમે કેટલાના આપી ગયો છો તો કે 3.30ના તો 3.30ના તમે બોનસ શેર આપી દીધા 3.30ના તમે બોનસ શેર આપી દો છો તો એમાંથી બાદ થઈ ગઈ તો 3.30ના બોનસ શેર એટલે વધ્યા કેટલા તો કે 33,000 એ 33,000 એ મૂડી પરત અનામત એ નવા પાકા સર્વેમાં મૂડી અને દેવા બાજુ જાય બીજું ઓલું પરત પ્રીમિયમ કેટલું હતું તો 19,800 એ ખર્ચ ગણાય એ પરત પ્રીમિયમ એ તમારે શેર પ્રીમિયમની સામે માંડી વાળવાનું છે શેર પ્રીમિયમ આપણે નિર્ણય આપ્યું છે કેટલું તો કે 49,500 તો 49,500 એટલે મને જ્યાં સુધી પરત પ્રીમિયમ છે એ શેર પ્રીમિયમની સામે માંડી વાળો ને એ જ એકાઉન્ટના નિયમ પ્રમાણે એ યોગ્ય રહેશે બાકી તો તમે મૂડી દેવા બાજુથી માની લો કે નફા નુકસાન ખાતામાંથી બાદ કરો તો પણ મૂડી દેવા બાજુથી જ બાદ કરવાનું છે તો તમે એમાંથી પણ બાદ કરી શકો ઘણી વખત તમે સામાન્ય અનામતમાંથી બાદ કરો તો પણ ટૂંકમાં મૂડી અને દેવા બાજુની વિગતમાંથી એ તમારે પરત પ્રીમિયમ માંડી વાળવાનું થાય પણ એકાઉન્ટિંગ સિદ્ધાંતો પ્રમાણે જો તમે જોવા જાઓ તો શેર પ્રીમિયમની સામે પરત પ્રીમિયમ માંડી વાળવું એ એકાઉન્ટિંગ દૃષ્ટિબિંદુથી યોગ્ય થાય એટલે 49,500માંથી 19,800 પરત પ્રીમિયમ તમે બાદ કરી નાખો એટલે 29,700 શેર પ્રીમિયમ એ નવા પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ જાય તો આટલી ગણતરી આ ટૂંકી એટલા માટે થઈ ગઈ છે કે આપણે બધું હવાલામાં ગણતા ગયા હતા એટલા માટે આ બધું ગણેલું છે એટલા માટે તો એ ગણતા ગયા હતા એટલા માટે થઈને આ બધું જ ગણેલું છે બરાબર એ ગણતરીના આધારે એ કોષ્ટક બનાવ્યું છે આપણે અને એ કોષ્ટક એ એટલા માટે આપણે ટૂંકું કરી શક્યા બાકી તમે સીધું જો કોષ્ટકની અંદર બધી ગણતરી કરવા જાઓ તો આ ગણતરી બધી લેન્ધી થાય પણ દરેક હવાલા વખતે જ તમે ત્યાં એને ગણી નાખો તો તમારા માટે કોઈ પ્રશ્ન એમાં ન રહે એમ કહેવાનો છે હવે બેલેન્સ શીટમાં જઈએ તો બેલેન્સ શીટને પણ તમે ક્લિયર કરી શકો હવે આ સુધારેલ પાકું સર્વે યુ આ સુધારેલ પાકું સર્વે યુ બરાબર હવે જોવો જૂના બેલેન્સ શીટને જોતું જોવાનું અને ક્લિયર કરવાનું હવે નવા સુધારેલા પાકા સર્વેની અંદર એક ઊભું પાકું સર્વૈયું છે એમાં ઊભા પાકા સર્વેમાં ઇક્વિટી દેવા એનો સરવાળો અને મિલકતો એનો સરવાળો ઇક્વિટી દેવામાં 3 હેડિંગ આવે તો કે શેરહોલ્ડરોના ભંડોળો બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી તો જો એ શેરહોલ્ડરોના ભંડોળો બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી અને મિલકતોમાં 2 હેડિંગ આવે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો બરાબર હવે આપણે જોતા જઈએ તો જો બેલેન્સ શીટમાં એક તો જાણી ઇક્વિટી છે એ શેરહોલ્ડરોના ભંડોળોમાં જાય પછી આ 2 પ્રેફરન્સ છે નીકળી ગયા પાછા અપાઈ ગયા એટલે એ હવે બતાવવાના ન રહી સામાન્ય અનામત છે એ પણ શેરહોલ્ડરોના ભંડોળોમાં જાય અને શેર પ્રીમિયમ એની માલિકી પણ શેર હોલ્ડરોની જ રહે છે એટલે એ પણ એમાં જ જશે તો આ 3 વસ્તુ છે એમાં જાય હવે જઈએ આપણે જોવું જોઈએ શેરહોલ્ડરોના ભંડોળોમાં ઇક્વિટી મૂડી તો જુઓ જે ઇક્વિટી મૂડી કેટલી કીધી એણે તો 6,60,000 કીધી છે તો 6,60 બધાને 6,60 પ્લસ બોનસ શેર આપ્યા તો બોનસ શેર જે છે એ પણ અંતે તો ઇક્વિટી મૂડી છે બોનસ શેર છે એ પણ અંતે તો ઇક્વિટી મૂડી છે તો કેટલા બોનસ શેર આપ્યા હતા તો 3.30 આપ્યા હતા
તો ત્રણને ત્રીસના નવા બોનસ છે. બોનસ ઇક્વિટીની સામે અપાય એટલે એ પણ ઇક્વિટી મળી જાય. તો 6,60,000 પ્લસ બોનસ ઇક્વિટી મળી 3 ને 30 એટલે 9 ને 90 એ થશે બરાબર. પછી નવી પ્રેફરન્સ શેર મળી તો આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પડ્યા હતા. કેટલાના બહાર પડ્યા છે તો જો આપણે કીધું છે અહીંયા ગણતરીમાં કેટલાના 1,32,000ના નવા પ્રેફરન્સ શેર બહાર પડ્યા છે. તો નવા પ્રેફરન્સ શેર 1 ને 32ના તમે બહાર પડ્યા તો 1 ને 32 એ પાછા બેલેન્સ શીટમાં બતાવવા પડે. તો નવી પ્રેફરન્સ શેર મળી 1,32,000. પછી આપણે સામાન્ય અનામત કીધું હતું, સામાન્ય અનામત 6 ને 60 એમાંથી બોનસ માટે કેટલા લઈ લીધા તો કે 3 ને 30 લઈ લીધા. 3 ને 30 લઈ લીધા તો વધ્યા કેટલા તો કે 3 ને 30 વધ્યા. તો 3 ને 30 વધે છે. 3 ને 30 એ 3 ને 30 એ તમારે નવા પાકા સરવૈયામાં એ બતાવવા પાત્ર થાય. પછી શેર પ્રીમિયમ આવે તો શેર પ્રીમિયમ કેટલું આવે છે, 49,500 તો એમાંથી પરત પ્રીમિયમ 19,800 કરે તો 19,800 એમાંથી બાદ થાય એટલે 29,700 એ તમારે બતાવવા પાત્ર થાય. તો 29,700 એ ત્યાં બતાવવાનું. બીજું હવે આવે છે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું જે છે એ નફા નુકસાન ખાતાની અંદર નુકસાન ખાતું, તો એ નફા નુકસાન ખાતું આવે. નફા નુકસાન ખાતું એટલે શું, તો કે જો નફા નુકસાન ખાતું આપણને આપ્યું હોત બેલેન્સ શીટમાં, જૂના બેલેન્સ શીટમાં, તો જૂનો બેલેન્સ શીટ આવી ગયો એમાં જો આપણને નફા નુકસાન ખાતું આપ્યું હોય તો આમાં ક્યાંય પણ નફા નુકસાન ખાતું આપ્યું નથી. જો નફા નુકસાન ખાતું આપ્યું હોત તો પેલા રોકાણ વેચાણનો જે નફો આવ્યો છે 16,500 એ 16,500 એ તમારે એમાં પ્લસ કરવાનો થાય. પણ એ તો એણે આપ્યું નથી, નથી આપ્યું તો તમારે નફા નુકસાન ખાતું કૌંસમાં રોકાણ વેચાણ નફો 16,500 એ બતાવવા પાત્ર થાય. તો ઇક્વિટી મૂડી હોય, પ્રેફરન્સ મૂડી હોય, દરેક પ્રકારના અનામતો હોય, નફા નુકસાન ખાતું હોય અને શેર પ્રીમિયમ હોય, તો આ બધી જ વસ્તુ એ રોકાણો શેર હોલ્ડરોના ભંડોળોમાં જાય. તો એ બધાની માલિકી એ શેર હોલ્ડરોની છે એટલા માટે એને શેર હોલ્ડરના ભંડોળ તરીકે ઓળખે છે. તો એક મુદ્દો એ આવ્યો. હવે પાછા બેલેન્સ શીટમાં જુઓ તો બેલેન્સ શીટની અંદર આપણે ઇક્વિટી લઈ લીધી, આ બે રિડીમેબલ તો પાછા આપી દીધા, પરત કરી દીધા છે એટલે બતાવવાના ન રહીએ. સામાન્ય અનામતની ગણતરી કરી નાખી, શેર પ્રીમિયમ એની પણ ગણતરી કરી નાખી. હવે આપણી પાસે માત્ર અન્ય જવાબદારી રહી. કેટલી રહી? અન્ય જવાબદારી. તો અન્ય જવાબદારી એ જ આપણી પાસે રહે છે. તો અન્ય જવાબદારી તરીકે આપણે ઉલ્લેખ એ કરવાનો થાય. હવે જો તમે અન્ય જવાબદારી, હવે જીવન જોઈ 3 ને 63 મૂડી અનામત થાય. મૂડી પરત અનામત એ 3 ને 63 જે મૂડી પરત અનામત છે એ 3 ને 63 મૂડી પરત અનામત એ આપણે એ મૂડી પરત અનામત એક આની અંદર હજી બતાવવાનું રહે. મૂડી પરત અનામત કારણ કે બોનસ ઇક્વિટીની અંદર કેટલા લઈ ગયા આપણે 3 ને 30 તો 3 63માંથી 3 ને 30 એટલે 3 ને 63માંથી એ બાદ કરવાના થાય. તો એક વસ્તુ એ સાથે એ રહે છે. તો રોકાણ વેચાણ નફો, પછી બિનચાલુ જવાબદારી. તો બિનચાલુ જવાબદારીમાં કોણ કોણ આવે? તો મોટાભાગે લાંબા ગાળાની લોન આવે, બોન્ડ આવે, આ બધા આવે. તો એમાં આવું કંઈ એણે આપ્યું નથી એટલે ડેસ્ક કરીને આપ્યું. અને ચાલુ જવાબદારી એટલે 1 ને 65 એ આપવા પાત્ર થાય. તો એક આટલાનો સરવાળો એટલે 16,63,200
હવે મિલકતો આવે તો મિલકતોની અંદર બે ભાગ પડે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો બિનચાલુ મિલકતોમાં જો આ મિલકતોમાં જ આવજો તો એક તો કાયમી મિલકતો તો 1386 આવશે રોકાણો વેચી નાખી એટલે એ પૂરું થયું પછી ચાલુ મિલકતોમાં આ 1-65 જાય પછી બેંક શિલ્લક છે એ રાખવાની કેટલી કીધી 29,700 આવશે અને દેવાદારોમાં 82,500 આવશે તો 82,500 આવશે બરાબર તો જુઓ જે બિનચાલુ મિલકતો 1,86,000 એની અંદર આ કાયમી મિલકતો આવી પછી અન્ય ચાલુ મિલકતોમાં 1-65 બેંક શિલ્લક 29,700 અને દેવાદારો 82,500 તો 82,500 એટલે આટલાનો સરવાળો એટલે 1,663,200 એ આવવા પાત્ર થાય તો આ પ્રમાણે એનું બેલેન્સ શીટ છે એને સુધારેલું અને હવે કોર્પોરેટમાં કોઈ પણ પ્રકારના બેલેન્સ શીટ કે પ્રોફિટ એન્ડ લોસ બનાવવાના થતા હોય પ્રોફિટ એટલે નફા નુકસાન ખાતું કે પાકું સરવૈયું કે તો હવે બધા જ ઊભા ફોર્મમાં તૈયાર કરવાના છે બધા જ એ તમારે ઊભા ફોર્મમાં એ તૈયાર કરવા પાત્ર થાય છે એટલે આ વસ્તુ એ તમારે ધ્યાનમાં રાખવાની છે તો જે મુદ્દાઓ આપણે જોઈએ છીએ એ મુદ્દાઓની અંદર ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો એ લાગુ પડતી હોય છે એટલે આપણે જોવાનું વ્યવસ્થિત કરવાનું અને ક્લિયર કરવાનું હવે આમાં એની આમનોંધો કીધી છે તો જ્યારે આમનોંધો કીધી હોય ત્યારે હું તમને સ્પષ્ટ કરી દઉં કે ક્યાં ક્યાં તબક્કે આમનોંધ આવે તો કે એક તો પહેલાં આમાં બાકી હપ્તો મગાવે છે તો બાકી હપ્તાનો ઠરાવ થાય પછી બાકી હપ્તાની રકમ મગાવે એટલે રૂપિયા મળે તો એની બે નોંધ થાય પછી એણે આ પરત કરવાનું નક્કી કર્યું છે તો પરત કરવાની આમનોંધ થાય પછી રોકાણો વેચ્યા છે તો રોકાણો વેચવાની આમનોંધ થાય પછી આ બેંક શિલક તો પોતાની છે એટલે એનો આમનોંધ ના થાય પણ જરૂરી સંખ્યામાં નવા પ્રેફરન્સ બહાર પડ્યા તો એ વસ્તુ પાછી આપણે જોવી પડે નવા પ્રેફરન્સ બહાર પાડવા માટે તો નવા પ્રેફરન્સ એ પણ જોઈ લેવાના પછી એની પણ આમનોંધ થાય અને પછી આમાં આ જે વસ્તુ આપી છે એ વસ્તુ એ તમારે પાછી ધ્યાનમાં રાખવાની થાય તો એ તમારે પાછું ક્લિયર કરવાનું કે સામાન્ય અનામતમાંથી મૂડી પરત લઈ ગયા જગ્યાએ લઈ ગયા જ્યાં દીકરી જગ્યાએ લઈ ગયા એવું બધું જો તમે સ્પષ્ટ કરતા હો તો પાછું એ પણ તમારે ધ્યાનમાં લેવાનું થાય એટલે આની જેટલા જેટલા વ્યવહારો આપણે કરીએ એ બધા જ વ્યવહારોની પાછી એ આપણે આમનોંધ આપવાની થાય એટલે આમનોંધ એક દાખલામાં મેં આપને કીધી છે એ જ પ્રમાણે એમાં બધી આમનોંધો આપવાની થાય એમાં વધારે કંઈ કરવાનું રહેતું નથી એટલે આપ થોડું થોડું વ્યવસ્થિતપણે એ જોતા જાઓ તો તમને વધારે અનુકૂળ પડે અને એ તમે સારી રીતે એ તમે ક્લિયર કરી શકો તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપ દાખલા ગણો આ બધું લેન્ધી છે ખૂબ લાંબી વિગતો છે અને વ્યવસ્થિતપણે સમજીને આપે ગણવાનું થાય અને જેટલું તમે સમજીને ગણો એટલું તમે સરખી રીતે કરી શકો એમ કહેવાનું હોય છે તો અહીંયા સુધી આપણે બાકી રાખીએ વળી પાછા નેક્સ્ટમાં મળશું ત્યારે વળી પાછા એની વિગતો એ આપણે ક્લિયર કરશું એમ કહેવાનું હોય છે તો ત્યાં સુધી બાકી રાખીએ પ્લીઝ.